हेलो एवरीवन, वेलकम टू नोबल स्कूल्स यूट्यूब चैनल। तो आठमा यूनिट फोर छे संतूर, એમાં આપણે એક્ટિવિટી છે ને પહેલા ત્રણ પેરેગ્રાફ છે એ શીખી ગયા હતા। આજે આપણે ચોથા પેરેગ્રાફથી શરૂ કરીશું। ચોથો પેરેગ્રાફ છે, સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ। સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, હેવ જનરેટેડ એટલે ઉત્પન્ન કરી છે। શું ઉત્પન્ન કરી છે? તો કે ઇલેક્ટ્રિસિટી એટલે ઉર્જા। ક્યાંથી? તો કે ફ્રોમ ધ સન રેઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી વૈજ્ઞાનિકોએ ઉર્જા ઉત્પન્ન કરી લીધી છે। ઇનફેક્ટ એટલે કે હકીકતમાં, વાસ્તવિકતામાં, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ, બિલીવ એટલે કે વિશ્વાસ કરવો, કે વૈજ્ઞાનિકો એવો વિશ્વાસ કરે છે કે ઇન અ વાર્મ કન્ટ્રી, વાર્મ એટલે કે હુંફાળી, ગરમ કન્ટ્રી એટલે કે દેશ, જે આવી લાઇક ઇન્ડિયા એટલે કે ભારત જેવી, ભારત જેવા ગરમ દેશમાં એટલે કે જેનું તાપમાન છે ગરમ રહે છે, ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, એટલે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત હોઈ શકે, મોટો સ્ત્રોત હોઈ શકે। મેજર એટલે મુખ્ય અથવા મોટો, સોર્સ એટલે કે સ્ત્રોત, એનર્જી એટલે ઉર્જા। ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ, રિસેન્ટ એટલે કે હમણાંના, ટાઈમ્સ એટલે કે સમયમાં, હમણાંના સમય દરમિયાન એટલે કે તાજેતરમાં જ, ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ, ન્યુમરસ એટલે કે ઘણા ખરા, એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો, હેવ બીન કન્ડક્ટેડ, કન્ડક્ટ એટલે કોઈ વસ્તુ કરવામાં આવે, હમણાંના જ સમયમાં ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે। કઈ જગ્યાએ? તો કે ઇન ગુજરાત। શું કામ પ્રયોગો કર્યા છે? તો કે ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, કોઈ વસ્તુ ટેપ કરવી એટલે કે કોઈ વસ્તુને જ્યારે હકીકતમાં લઈ આવવી ત્યારે, નેચરલ સોર્સ એટલે કે નૈસર્ગિક, જે પ્રકૃતિ દ્વારા કરવામાં આવ્યો છે એવો, સોર્સ એટલે કે સ્ત્રોત, અને એનર્જી એટલે ઉર્જા, એટલે કે હમણાંના જ સમયમાં જ ઘણા ઉર્જાના સ્ત્રોત છે એટલે બનાવવા, નૈસર્ગિક ઉર્જાના સ્ત્રોત બનાવવા માટે ભારતમાં, ગુજરાતમાં પ્રયોગો કરવામાં આવ્યા છે। ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી। હીટ એટલે કે ગરમી, ક્યાંથી ગરમી આવે છે? તો કે ફ્રોમ ધ સન રેઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી, યુટિલાઇઝ એટલે કે વપરાશ કરો, ઉપયોગમાં લેવું। શું કામ ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે ટુ પ્રોડ્યુસ, ઉત્પન્ન કરવા માટે। શું ઉત્પન્ન કરવા માટે? તો કે ઇલેક્ટ્રિસિટી એટલે કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે, સૂર્યના કિરણોમાંથી જે ગરમી મળે છે એનો ઉપયોગ ઉર્જા ઉત્પન્ન કરવામાં થાય છે। પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ, સોલાર બેટરીઝ એટસેટ્રા। લોકોએ કઈ કઈ વસ્તુનો ઉપયોગ, સૂર્યના કિરણોથી જે ઉર્જા મળે છે એટલે કે સૂર્યના કિરણોનો ઉર્જારૂપે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે, એવી કઈ કઈ વસ્તુ? તો કે સોલાર કુકર્સ, તમને ખબર છે સોલાર કુકર આવે છે જેમાં આપણે, તમારે કોઈ પણ રસોઈ કરી હોય કાચું એમાં રાખી અને એને સૂર્યની ગરમી મૂકી દેવાનું, એટલે કે સૂર્યનો પ્રકાશ પડે, ગરમીમાં પડે એટલે એને સૂર્યના વરાળે બફાય અને એમાં રસોઈ તૈયાર બને। સોલાર હીટર્સ, જે સોલાર પેનલ આપણે અગાસી પર, છત પર નખાવીએ છીએ કે જેનાથી આપણને ગરમ પાણી મળે, અને સોલાર બેટરીઝ કે જે બેટરી છે ઉર્જા કન્ડક્ટ કરી રાખે, જ્યારે આપણે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ। હવે આપણે એના પ્રશ્ન જવાબ જોઈએ કે વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા, ભારતમાં ઉર્જાનું મુખ્ય સ્ત્રોત શું હોઈ શકે છે? તો જવાબ આવશે, ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા, ભારતમાં સૂર્ય છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે। વોટ હેવ ધ પીપલ ઓફ ગુજરાત સ્ટાર્ટેડ યુઝિંગ, ગુજરાતના લોકોએ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે? તો કે ધ પીપલ ઓફ ગુજરાત હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર્સ, સોલાર કુકરનો ઉપયોગ, સોલાર હીટર્સ એન્ડ સોલાર બેટરીઝ એટસેટ્રાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે। વિકલ્પો જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ, નીચે જેટલા આપ્યા છે એમાંથી કયું વાક્ય એવું છે જે ખોટું છે? તો જવાબ આવશે, બી, વી કેન જનરેટ કોલ ફ્રોમ ધ સન રેઝ, આપણે સૂર્યના કિરણોમાંથી કોલ એટલે કે કોલસો બનાવી શકીએ છીએ, આ વાક્ય ખોટું છે। અને પછીનો વિકલ્પ જોઈએ, બીજું, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ પ્રોડ્યુસ્ડ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, નવી વસ્તુ છે બનાવવી, તો એનો સમાનાર્થી શબ્દ થાય જનરેટેડ, જનરેટ એટલે બનાવવું, જનરેટ કરવું, કોઈ પણ વસ્તુ નવી ઉત્પન્ન કરવી, તો એનો આન્સર આવશે બી, જનરેટેડ। ત્રીજું, વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા, ભારતમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો હોઈ શકે? તો એનો જવાબ આપણને ખબર જ છે કે એ સન એટલે કે સૂર્ય હોઈ શકે। ઇન ગુજરાત એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ટુ, ગુજરાતમાં પ્રયોગો કરવામાં આવ્યા છે, શું કરવા માટે પ્રયોગો કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે કે ટેપ ધ હીટ ફ્રોમ ધ સન, સૂર્યમાંથી ગરમી છે એ મેળવી અને એના ઉપરથી આગળ જે વસ્તુ કરવાની છે એના ઉપર પ્રયોગ કરવામાં આવ્યા છે। હવે આપણે પાંચમો પેરેગ્રાફ જોઈએ કે હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ। શું તમે નોટિસ કરવું એટલે કોઈ પણ વસ્તુ આપણા ધ્યાનમાં આવી કે આપણે જોવી, શું તમે આ વસ્તુ જોઈ છે? કઈ વસ્તુ? તો કે શાઇનિંગ એટલે ચળકતી, ચમકતી, ગ્લાસ લાઇક પ્લેટ્સ, ગ્લાસ લાઇક એટલે ગ્લાસ જેવી, કાચ જેવી, પ્લેટ્સ એટલે કે છબીઓ,
ઓન ધ ટોપ ઓફ એટલે કે ની ઉપર, કોની ઉપર? તો કે મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ્સ. મલ્ટી સ્ટોરેડ એટલે કે જે એકથી વધારે હોય, વધારે માળવાળી હોય એવી, એકદમ મોટી બધી ગગનચુંબી ઇમારત હોય તેવી. હોસ્પિટલ્સ, હોટલ્સ, ફેક્ટરીઝ એટલે કે કારખાના, એન્ડ ઓફિસિસ એટલે કે જે ઓફિસ હોય. શું તમે ગ્લાસ જેવી ચમકતી જે બિલ્ડિંગ હોય મોટી મોટી, એકથી વધારે માળવાળી, એના ઉપર એટલે કે છત ઉપર અથવા કે એની સાઈડના ભાગમાં ચળકતી ગ્લાસ જેવી વસ્તુઓ જોઈ છે? ધેર આર સોલાર હીટર્સ. તે શું છે? તો કે સોલાર હીટર્સ છે. હીટ એટલે ગરમી અને હીટર એટલે ગરમી કરવાવાળું. સોલાર એટલે કે સૂર્યનું. સૂર્યના જે કિરણો આવે છે એનાથી જે વસ્તુ ગરમ થાય છે અને એના ઉર્જામાં રૂપાંતર થઈને આગળ ઉપયોગ કરી શકાય છે, એ વસ્તુને સોલાર હીટર્સ કહેવાય. ધીઝ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ જે ડિવાઇસ છે, આ જે યંત્ર છે, એ શું કરે છે? તો કે કલેક્ટ એટલે ભેગું કરવું. ભેગું કરે છે. શું ભેગું કરે છે? તો કે એનર્જી એટલે ઉર્જા. ક્યાંથી? તો કે ફ્રોમ ધ રેઝ ઓફ સન. સૂર્યના જે કિરણો છે એમાંથી ઉર્જા ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન ટુ હીટ. આ જે ઉર્જા ભેગી થાય છે સેમાં કન્વર્ટ એટલે કે રૂપાંતર થાય છે. સેમાં રૂપાંતર થાય છે? તો કે ઇન ટુ હીટ. હીટ એટલે કે ગરમી. ગરમીમાં રૂપાંતર થાય છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. હવે આ જે ગરમી ઉત્પન્ન થઈ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સૂર્યની ઉર્જા દ્વારા જે ગરમી ભેગી કરવામાં આવી છે એનો ઉપયોગ હીટ વોટર એટલે કે પાણી ગરમ કરવા માટે થાય છે. ધીઝ વોટર એટલે કે આ જે ગરમ પાણી થયું છે એ ધેન ઇઝ પુટ ટુ વેરિડ યુઝિસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. સૌથી પહેલાં જે આ ગગનચુંબી ઇમારતો હોય, મોટી મોટી ઇમારતો, એના પર જે કાચ જેવી ચળકતી પ્લેટ્સ મૂકવામાં આવે છે એ શું કરે છે? તો કે સૂર્યની જે ગરમી હોય છે, ગરમ કિરણો હોય છે, એમાંથી એ પોતે શોષી લે છે, એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમી ઉત્પન્ન થાય છે, એક જગ્યાએ ભેગી થાય છે અને ભેગી થયેલી ગરમી છે એમાંથી પાણી ગરમ કરવા એનો ઉપયોગ થાય છે. અને આ જે ગરમ પાણી કરે છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે બાથિંગ એટલે નહાવામાં, કુકિંગ એટલે રસોઈ કરવામાં, ક્લિનિંગ એટલે કે સફાઈમાં, વોશિંગ એટલે કે ધોવામાં, અને ડ્રિંકિંગ એટલે પીવામાં પણ તેનો ઉપયોગ થાય છે. એના પછીના પ્રશ્નો જોઈએ. વોટ ડુ સોલાર હીટર્સ ડુ? સોલાર હીટર છે શું કામ કરે છે? તો કે સોલાર હીટર્સ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન એન્ડ કન્વર્ટ ઇટ ઇન ટુ ધ હીટ. સોલાર હીટર્સ છે, સૂર્ય ગરમ જે કરવા છે વસ્તુ, સૂર્યના કિરણોથી ગરમ થાય છે, એ એનર્જી એટલે કે ઉર્જા સૂર્યના કિરણોમાંથી ઉર્જા ભેગી કરે છે અને પછી એને હીટ એટલે કે એનું ગરમીમાં રૂપાંતર કરે છે. ડિવાઇસ મીન્સ, ડિવાઇસ એટલે કે યંત્ર, એટલે એનો જવાબ આવશે મશીન. પછી વોટ ડુ સોલાર હીટર્સ ડુ? સોલાર હીટર છે શું કામ કરે છે? તો કે કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન, સૂર્યમાંથી ઉર્જા છે એ ભેગી કરે છે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ મેઇડ ફ્રોમ? મેક એટલે બનવું, મેડ એટલે એનું ભૂતકાળ બન્યું છે, નાથી બનવામાં આવ્યું હોય એવું, એનો ઉપયોગ શું થાય છે? તો જવાબ આવશે પ્રોડ્યુસ્ડ એટલે કે નાથી બન્યું અથવા નાથી ઉત્પન્ન કર્યું. ચોથું છે વેરિડ મીન્સ. વેરિડ એટલે કે થશે ઘણા, જેના ઝાઝા બધા વેરાયટી ટાઈપ હોય, આપણે એમ કહીએ કે ઝાઝી બધી વેરાયટી છે એટલે એકથી વધારે વસ્તુ જોવા મળે, એનો આન્સર આવશે એ વેરિડ. હવે આપણે સિક્સ્થ પેરેગ્રાફ છે તે જોઈએ. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલાર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસિસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ. એનર્જી એટલે ઉર્જા, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, અને પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરવામાં આવી છે. શેમાંથી? તો કે સોલાર રેઝ, સૂર્યના કિરણોમાંથી. સૂર્યના કિરણોમાંથી જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવી છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે લાઇટ બલ્બ્સ, બલ્બ એટલે કે આપણા ઘરમાં જે બલ્બ લગાવ્યા હોય તેને જલાવવા માટે, પ્રજ્વલિત કરવા માટે. એન્ડ કીપ અવર હોમ્સ એટલે કે આપણા ઘર, ઓફિસિસ એટલે કે ઓફિસ, અને સ્ટ્રીટ્સ એટલે કે શેરીઓ, ઇલ્યુમિનેટેડ એટલે કે પ્રજ્વલિત કરવા માટે. સૂર્યના કિરણોમાંથી આપણને જે ઉર્જા મળે છે એ શું થાય છે? તો કે એક જગ્યાએ ભેગી થાય છે અને પછી રાત્રે જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ને આપણે લાઇટની જરૂર પડે છે ત્યારે આ સૌર ઉર્જા જે આપણે ભેગી કરેલી છે એનો ઉપયોગ કરીને આપણા ઘર, આપણી ઓફિસ, આપણી શેરીઓ એ બધામાં આપણે અજવાળું પાથરી શકીએ છીએ. ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત. ગુજરાતમાં થોડાક વિલેજીસ એટલે કે ગામડાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ એટલે કે જ્યાં ઇન્ડસ્ટ્રી હોય, મોટા મોટા કારખાના, ફક્ત કારખાના જ હોય, જ્યાં કોઈનો રહેવાસ ન હોય, ત્યાં સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝડ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ્સ એટ નાઇટ. એટલે કે આવા જે એરિયા છે ત્યાં દિવસે શું થાય છે? તો કે સૂર્યના જે પ્રકાશ હોય છે એમાંથી લાઇટ ભેગી કરવામાં આવે છે અને પછી રાત્રે ત્યાંની શેરીઓ છે એના પર લાઇટ કરવામાં આવે છે. થસ આ રીતે
વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડવર્ક, એટલે કે આ રીતે એ લોકોને ઇનોવેટિવ, ઇનોવેટ એટલે કે એકદમ કાર્યક્ષમ, જે એવા આઈડિયા છે જે સાવ નવા છે, વિચાર, આઈડિયાઝ એટલે વિચાર, અને હાર્ડવર્ક એટલે કે આ વસ્તુ આપણે વિચારાવી કે આપણે સૂર્યની ઉર્જાનો ઉપયોગ દિવસે કરીએ અને એને ભેગી કરીએ અને રાત્રે એને ઉપયોગમાં લેવામાં આવે, તો ખાલી વિચાર લાવવાથી જ કંઈ થતું નથી, આપણે આ વસ્તુને હકીકતમાં કરવા માટે સૂર્યના કિરણોને કઈ રીતે ભેગા કરવા, કઈ રીતે એમાં હીટ પ્રોડ્યુસ થાય અને રાત સુધી કઈ રીતે સાચવીને રાખવું, આ બધું કરવા માટે હાર્ડવર્ક એટલે કે કપરી મહેનત કરવી પડે છે. સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ એટલે કે આવા એના સરસ મજાના વિચાર અને એ વિચારને સક્ષમ કરવા માટેની અઘરી મહેનત, આ બધું કરવા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે, તો કે ટર્નેડ એટલે કે ના ફેરવી નાખી છે. શું ફેરવી નાખી છે, તો કે ધ બેન ઇન ટુ અ બ્લેસિંગ, બેન એટલે કે અભિશાપ અને બ્લેસિંગ એટલે કે આશીર્વાદ, એટલે કે આજે આવો અભિશાપ છે કે અત્યારે આપણે ઉર્જાની એટલી બધી જરૂર પડે છે તો આપણે સૂર્યમાંથી ઉર્જાનો ઉપયોગ લઈને આપણું જે રોજિંદુ કાર્ય છે જેની આપણે જરૂર પડે છે આપણે કરી શકીએ, તો આવા સરસ મજાના આઈડિયા લઈ, વિચાર લઈ અને એના ઉપર અઘરી મહેનત કરી અને વૈજ્ઞાનિકોએ જે અભિશાપ છે, જે શાપ છે ને, આશીર્વાદમાં ફેરવી નાખી છે. એના પ્રશ્ન જોઈએ કે વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન વિથ ધેર હાર્ડવર્ક, વૈજ્ઞાનિકોએ તેના અઘરી મહેનતથી, કપરી મહેનતથી કઈ વસ્તુ કરી છે, તો કે વિથ ધેર હાર્ડવર્ક, તેની કપરી મહેનતથી સાયન્ટિસ્ટ હેવ, સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોએ શું કર્યું છે, તો કે ટર્નેડ ધ બેન ઇન ટુ અ બ્લેસિંગ, વૈજ્ઞાનિકોએ અભિશાપને, શાપને એક સારા આશીર્વાદમાં ફેરવી દીધું છે. ઓપ્શન જોઈએ, ઇલ્યુમિનેટેડ મીન્સ, ઇલ્યુમિનેટ કરવું એટલે કે કોઈ વસ્તુમાં પ્રકાશિત કરવી, એટલે એનો જવાબ આવશે બી, લાઇટેડ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ન્યૂ, નવું, તો નવું છે એવો શબ્દ કયો પેરેગ્રાફમાં મળતો જોતો આવે છે, તો કે ઇનોવેટિવ, જે એકદમ નવું હોય એવા, આધુનિક. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, નીચેનામાંથી ક્યું વાક્ય એવું છે જે સાચું છે, તો એમાં એ જ ઓપ્શન આવશે કે ધેર આર સમ વિલેજીસ વેર સોલાર એનર્જી ઇઝ યુઝડ ટુ લાઇટ અપ સ્ટ્રીટ્સ, થોડાક ગામડાઓ એવા છે કે જે સૌર ઉર્જાનો ઉપયોગ શું કરવામાં થાય છે, તો કે શેરીઓ છે એમાં લાઇટ કરવામાં થાય છે. એના પછી જોઈએ, વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એટલે કે તેના નવા વિચારોથી, સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ, વૈજ્ઞાનિકોએ શું બદલ્યું છે, તો કે બ્લેસિંગ ઇન ટુ બેન એટલે કે જે સારી વસ્તુ છે એને અભિશાપમાં બદલ્યો છે, સોલાર એનર્જી ઇન ટુ બેન એટલે કે સૂર્ય ઉર્જા છે એને એક અભિશાપમાં બદલી છે, બેન ઇન ટુ બ્લેસિંગ એટલે કે અભિશાપને આશીર્વાદના રૂપમાં બદલી છે, એટલે સી ઓપ્શન આવશે. હવે આપણે સાતમું પેરેગ્રાફ છે તે જો, મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ વેરિડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. મેન એટલે કે માણસોએ, ટેકન હેલ્પ એટલે કે મદદ લીધી છે, કોની, તો કે સાયન્સ, વિજ્ઞાનની, એન્ડ ટેકનોલોજી એટલે કે તકનિકની, એન્ડ ડેવલપ અને ડેવલપ એટલે બનાવવું, નવી વસ્તુ ઉત્પન્ન કરવી, વેરિડ વેસ્ટ એટલે કે ઘણા બધા રસ્તાઓ, શેના રસ્તાઓ, તો કે પ્રોડ્યુસિંગ એનર્જી, ઉર્જા ઉત્પન્ન કરવાના, ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ એટલે કે જુદા જુદા સ્ત્રોતોથી. માણસોએ વિજ્ઞાન અને તકનિકીનો મદદ લઈને ઉર્જા ઉત્પન્ન કરવા માટેના ઘણા બધા સ્ત્રોતોનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ઉર્જા ઉત્પન્ન કરી છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબ્યુડન્ટ એનર્જી, સૂર્ય છે એ ઉર્જાનો, એબ્યુડન્ટ એટલે કે વિપુલ, પુષ્કળ, સૂર્ય છે ઉર્જાનો છે પુષ્કળ સ્ત્રોત છે, કેમ કે સૂર્યમાં ક્યારેય ગરમી છે ઓછી થવાની નથી, કેમ કે શેનો બનેલો છે, તો કે અગનગોળાનો બનેલો છે. લેટ અસ હોપ ધેટ, ચાલો એવી આશા રાખીએ કે વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. ચાલો આપણે એવી આશા રાખીએ કે આપણે એબલ એટલે કે સક્ષમ થઈ શકીએ, શું વસ્તુ કરવામાં સક્ષમ થઈએ, તો કે ટુ યુઝ, વાપરવામાં, શું વાપરવામાં, તો કે સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા વાપરવામાં સક્ષમ થઈ શકીએ, એન્ડ પ્રોવાઈડ એટલે કે પહોંચાડવું, શું પહોંચાડવું, તો કે ઇલેક્ટ્રિસિટી એટલે કે ઉર્જા ટુ રિમોટ એરિયાઝ, રિમોટ એરિયાઝ એટલે કે એવી વ્યક્તિ કે જ્યાં છે હજી સુધી કોઈ પણ પ્રકારની ઉર્જા પહોંચી નથી, આપણા દેશના અમુક વિસ્તાર એવા છે કે જ્યાં સુધી હજી એ છે ત્યાં ઉર્જા નથી પહોંચી શકી, ઇન અવર કન્ટ્રી એટલે કે આપણા દેશમાં. ધેટ્સ ઇનડીડ અ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ, એટલે કે આ એક જ છે જે આશાનું કિરણ છે, કે બધે જો ઉર્જા પહોંચી જાય તો એ લોકોની જીવનશૈલી પણ સરળ થાય અને ત્યાં જેટલી પણ મુશ્કેલી હોય તેથી દૂર થઈ શકે. એટલે સૂર્યમાંથી આપણને એટલી બધી ઉર્જા મળે છે તો આપણે હજી વધારે એનો સારી રીતે ઉપયોગ કરી, યુટિલાઇઝ કરી અને નવા નવા સંશોધન કરીને આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને બધા લોકોને પહોંચાડી શકે. આ એક આશાની કિરણ છે, નથી, બસ આ આપણો પાઠ છે. હવે આપણે એના વિકલ્પો જોઈએ. ખાલી જગ્યા ઇઝ અ સોર્સ ઓફ એબ્યુડન્ટ એનર્જી, સૂર્યનો વિપુલ પ્રમાણમાં આપણને સૂર્યમાંથી ઉર્જા મળી શકતી હોય છે, બરાબર, તો પહેલામાં જવાબ આવશે ધ સન. એબ્યુડન્ટ મીન્સ
એટલે કે વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં. તો એનો સમય નથી, શબ્દ થશે પ્લેન્ટી, ઘણું બધું. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ફાર અવે, દૂર હોય તેવું, તેનો મતલબ થશે રિમોટ. વોટ ઇઝ ધ રે ઓફ હોપ, આશાનું કિરણ શું છે? તો કે યુઝ ઓફ સોલાર એનર્જી ફોર રિમોટ એરિયા, જે દૂરના ગામડા છે, જે હજી સુધી સૌર ઉર્જા નથી પહોંચી શકી, ઉર્જા ઇલેક્ટ્રિસિટી નથી, ત્યાં આપણે સૂર્યનો ઉપયોગ કરીને ઉર્જા પહોંચાડી શકીએ. આ એક આશાનું કિરણ છે. અહીં આપણો મુખ્ય પાઠ પૂરો થાય છે. આખો પાઠ છે જે તમારે, જેના તમારે ભાષાંતર કરતાં શીખવાનું છે, એના પ્રશ્નો યાદ રાખવાના છે, વિકલ્પો અને બાકી બુકમાં લખવાના રહેશે.